આપણે મહાવીરના શાસનમાં છીએ, છતાં પ્રોબ્લેમ એ જ છે કે આપણે મહાવીરના પૂજારી નથી. ભલું હશે તો આપણે પાર્શ્વનાથના પૂજારી હશું. સંખેશ્વર કેટલા જણ જાય છે? એવરી પૂનમ. આમાં આંગળી ઊંચી કરવામાં શરમાતા નહીં? મહિનામાં એક વખત સંખેશ્વર જનારા છીએ આમાં. ઓકે, તો પાલીતાણા નહી? અચ્છા, બધા પાનસર જ જતા હશો. મહિનામાં એક વખત સંખેશ્વર જનારા મળે, નાગેશ્વર જનારા મળે, જીરાવલા જનારા મળે, અરે ગિરનાર જનારા મળે, ગિરિરાજ જનારા મળે. પાનસર નજીક છે કે દૂર છે? આ બધાથી સૌથી વધુ નજીક કયું? પાનસર. છતાં ગિરનાર, જીરાવલા, ગિરિરાજ અને સંખેશ્વર જનારા મને મળશે, પાનસર જનારું કોઈ નહીં. પાનસરમાં ગયા ભગવાન? છે નીચે ઉતરીને. હજી તમને આનાથી નીચે ઉતરીને પૂછું છું, સિટીમાં જાઓ ત્યારે મોટા મહાવીર સ્વામી ના દર્શન કરો ખરા? એટલે સ્પેશિયલ જાઓ કે તમારું શોપિંગ કરવા જાઓ ત્યારે ભેગા ભેગું કરી આવો? તમે જયારે પોળમાં રહેતા હતા ને ત્યારે તમને ખબર નહીં હોય કે ત્યારે સંવત્સરીના દિવસે પાંચ મહાવીર સ્વામીને વાંધવા જતા હતા. ગયું પોળમાંથી પાલડીમાં આવ્યા એટલે બધું ત્યાં મૂકીને આવ્યા. મહાવીર સ્વામીને મૂકીને આવ્યા, તમારો ધર્મ પણ ત્યાં મૂકીને આવ્યા. સંવત્સરી પછીના દિવસમાં પણ એ પાંચ મહાવીર સ્વામીને વાંધવા જવાય કે ના જવાય? જેના શાસનમાં જન્મ લીધો, જેના શાસનમાં જીવીએ છીએ, જેના શાસનમાં આરાધના કરીએ છીએ, એ જ મહાવીરને આપણે ભૂલી ગયા. એના દીક્ષા કલ્યાણકની પણ આપણને ખબર ન હોય, અમારે પ્રવચન દ્વારા તમને સમજાવવું પડે. કારતક વદ દસમ ભગવાન મહાવીરનું ચારિત્ર, જીવનનો સ્વીકારનો દિવસ, સાધનાની શરૂઆત, પ્રભુનો બીજો સંદેશ, મારે દુઃખ માપવું. એકવાર યાદ રાખજો, આપણા આમંત્રણ વગર આપણને કોઈ ટપાલ આપતું જ નથી. ટપાલ આપનારો કદાચ સજ્જન પણ હોય, દુર્જન પણ હોય, આપણે ટપાલીની સામે નથી જોતા. આપણું આપણી નજર સેના ઉપર હોય છે? ટપાલ, પોસ્ટ, લેટર, કુરિયર. કુરિયર બોય જે હોય તે, એની સાથે મારે કોઈ નિસ્બત નથી. 16 વર્ષનો હતો કે 46 વર્ષનો હતો, જે હોય તે, એને સફેદ શર્ટ પહેર્યું હતું કે બ્લેક શર્ટ પહેર્યું હતું, મારે શું કામ છે? મારે શેની સાથે કામ છે? લેટર સાથે. આમાં જેટલો સાચો જવાબ આપ્યો છે એવો જ જવાબ હવે મને આપજો. જીવનમાં તમને કોઈ દુઃખ આપે છે ત્યારે આપનાર પર તમારી નજર છે કે જે દુઃખ આવ્યું એ ક્યાંથી આવ્યું એના પર નજર છે? કોણે આપ્યું અને ક્યાંથી આવ્યું, બે પ્રશ્ન છે. તમારી નજર શેના પર છે? બસ બદલાઈ ગયા? તો ભાઈ લેટરને ફોડીને શું કામ જલ્દીથી વાંચવાની ઉતાવળ કરો છો? બેસો ને કુરિયર બોયની સાથે, આવ બેસ, લે ચા પાણી પી. સિગ્નેચર કરીને તમે એને રવાના કરી દો છો. તમને એ ખબર નથી કે કઈ કઈ કંપનીમાંથી આવ્યો છે. કોને આપ્યું એ મહત્વનું છે કે ક્યાંથી આવ્યું એ મહત્વનું? તમે શોધ મત કરો, તમે સંશોધન કરો. કોણે આપ્યું એ શોધ છે, ક્યાંથી આવ્યું સંશોધન છે. હું ઘણી વાર એક દ્રષ્ટાંત આપતો હોઉં છું કૂતરાનું ને સિંહનું. આજે નક્કી કરી લેજો આપણે બેમાંથી કોણ છીએ. પથ્થર એના હોવો કીવો પથ્થરમ ડક્કુમ ઇચ્છઈ મિગારીઓ સરમ પપ્પ સ્વરૂપ પત્તિમ મીમ ગઈ. ઉપદેશ માળામાં ધર્મદાસ ગણીજીએ આ એક ગાથા દ્વારા આપણી ભીતરની વૃત્તિ ખોલી નાખી છે. હુ આર યુ? યુ આર લાયન ઓર ડોગ? એ કૂતરા ઉપર પથ્થરો નાખ્યા પછી કૂતરો છે ને પથરા પર તૂટી પડે છે. પથરાને બચકા ભરે છે. પથરો તો નથી તૂટતો પણ એનું દાંત તૂટી જાય છે. દાંત તૂટવામાંથી લોહી નીકળે છે એમ સમજે છે મૂરખ. પથરો તૂટી ગયો, એમાંથી લોહી નીકળ્યું અને હવે હું આ લોહી ચાટી રહ્યો છું. જોયું આપણે પથરાના બે ટુકડા કરી નાખ્યા, તારા દાંતના ટુકડા થઈ ગયા છે. અને એની સામે લાયન સિંહ જો છો. સિંહ જોયા છે? સાસણગીરમાં જોયા છે. ઈ ખરું, હો તમે પ્રાણીબાગમાં સિંહને જોવા જાઓ ત્યારે સિંહ પાંજરામાં, તમે ખુલ્લામાં. અને એ જ તમે જયારે સાસણગીરમાં જાઓ ત્યારે ત્યારે તમે પાંજરામાં. સિંહ પાંજરામાં પુરાય, તમે પુરાવ?
પુરાઈ ગયા. સિંહની ઉપર કોઈ બાણ છોડવામાં આવે ને ત્યારે સિંહ બાણની સામે નજર નથી કરતો, આ બાણ કોને છોડ્યું, પોસ્ટ કોને આપી એ મહત્વની નથી. પોસ્ટ ક્યાંથી આવી મહત્વની છે, શું વાગ્યું એ મહત્વની વાત નથી, ક્યાંથી આવ્યું એ મહત્વની. અને સિંહ ચાર પગે છલાંગ મારતો જેને બાણ ફેંક્યું ને એને ફાડી નાખ્યો.